विधानसभा ચૂંટણીને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહી છે ત્યારે વિધાનસભા 71ના ભાજપના ઉમેદવાર માનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવેલા કામોની યાદી પણ લોકોએ ગણાવી હતી અને ભાજપ ઉપર ભરોસો રાખી મતદાન કરવાનું નક્કી કર્યું હતું એટલું જ નહીં તે વિસ્તારના લોકો પણ તેમની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને આશીર્વાદ વ્યક્ત કર્યો છે કે તેઓ માનુબેનને જંગી બહુમતીથી જીતાડશે વિસ્તારના લોકોએ વધુમાં અપદક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે માત્ર ને માત્ર મોદી સરકાર વિકાસને સાર્થક કરી શકે છે બાકી રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા વચનો સંપૂર્ણ પાયાવિહોણા છે વિધાનસભા 71ની જો વાત કરવામાં આવે તો એક વોર્ડ છેલ્લે કોર્પોરેશનમાં ભર્યો હોવાથી રોડ રસ્તાના કામો અને ટીપીના કામો બાકી રહ્યા છે તે સ્થાનિકોની અપેક્ષા છે કે ભાનુબેન સત્તામાં આવતાની સાથે જ તે કાર્યોને ઝડપભેર પૂર્ણ કરશે વિધાનસભા 2022 ચૂંટણીના આડે હવે ગણતરીની જ કલાકો બાકી રહી છે તેમ કહી શકાય ત્યારે અત્યારના આપણે હાલ વિધાનસભા 71 મત વિસ્તારના વોર્ડ નંબર 18માં હાલ આપણે આવી પહોંચ્યા છીએ ત્યારે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે આપણે સીધી રૂબરૂ વાતચીત કરીશું કે તેમના વિસ્તારમાં શું પ્રશ્નો છે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે કે કેમ જે નવા જે ધારાસભ્ય જે ચૂંટાઈને આવશે તેમની પાસેથી તેઓની શું અપેક્ષા છે આપણે સીધી જ જો આપણે વાત કરીએ તો આપણે સર્વપ્રથમ પ્રશ્ન આપણે એમને એ પૂછવો છે વડીલમાં તમને એ પ્રશ્ન મારે પૂછવો છે કે હાલ ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે પહેલી તારીખે મતદાન કરવાનું છે શું માનો છો ચૂંટણીનો માહોલ વિધાનસભા 71માં કેવો છે અને ખાસ કરીને આપના વોર્ડમાં હા અમારા વોર્ડમાં તો અટાણલગીમાં ભાજપ સિવાય કોઈ બીજું આવતું જ નથી ને અમારા રાની પહેલાં લાખાભાઈ સાગઠિયા હતા એને પણ સારા કામ કર્યા છે ને ભાનુબેને 10 વર્ષમાં પહેલાં કામ સારા કર્યા ને હજી સારા કરશે એવી અમને ઉમેદ છે કાકા આપને પૂછવા માંગીશ કયો માહોલ આપ જોઈ રહ્યા છો 71 વિધાનસભામાં ચૂંટણીને લઈને ખાસ ચૂંટણીનો માહોલ સારો છે અત્યારે અને અમે તો પહેલેથી ભાજપને જ મત આપીએ છીએ અને ભાજપને જ દેવાનો છે અને વિકાસના કામ થાય છે અને અમુક નહીં થતા હોય એવું નથી બધે થઈ જતા જ હોય છે અને અમુક ક્યાંક બાકી રહી જતા હોય એટલે થોડોક વિકાસના કામમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે કાકા આપનું શું માનવું છે કેવો માહોલ આપ જોઈ રહ્યા છો આ વખતે ભાજપનો બહુ હાઈ ક્લાસ છે આમ મોદી સાહેબનું કામ એ બહુ સુપર છે એમ બહુ એકલા છે કાકા તમારું શું માનવું છે અમારા એરિયાની અંદર ભાજપ જ્યારથી આવી છે ત્યારથી કામ તો થયા જ છે અને અમારી ફરિયાદ પણ સાંભળે છે અત્યારના હાલમાં જે લાખાભાઈ છે અને આ અત્યારે હાલમાં અત્યારે રોડ ચાલુ છે આ ગયા સોમાચા પહેલાં અમારી સોસાયટીમાં પણ રોડ છે અને અમારે જે નાની નાની સમસ્યા છે એ આ લાખાભાઈ અને આ ભાનુબેન પાસે અમે રજૂ કરીએ એટલે અમને ખાતરી છે કે આ સમસ્યા અમારી સમસ્યાનું નિવારણ લાવશે ખરા કાકા આપનું શું માનવું છે હવે આપ પણ મતદાન કરવા પહેલી તારીખે જશો શું કહેશો હા ભાજપનું કામ બધું સારું છે અમે બધા ભાજપ લઈ છે અત્યારે જે લીધા છે બધા વિકાસ કામને લઈને કાકા તમારું શું હા એકલા જ છે ભાઈ ભાજપ તે એટલે ભાનુબેન બાબરિયા બધા કામ હારા કરે બધા આજે સુધી વાંધો નથી હોય કોક જરા તારા કામ ઓલું જો હાલે ને પાસે તો માની લો કે પહેલી તારીખે તમે જે મતદાન દેવા જશો તો જે નવા જે કોર્પોરેટ સોરી ધારાસભ્ય જે ચૂંટાઈને તમે જ્યારે ગાંધીનગર એમને મોકલવાના છો તો તેમની પાસેથી તમારી શું અપેક્ષાઓ છે તમારા વિસ્તારના વિકાસ માટે વિકાસ તો આ બધો લગભગ થઈ ગયો થોડો ઘણો બાકી છે હજી એમ તો રોડ એક અમારે લેવાનો મેઇન રોડ લેવાનો હજી બાકી જ છે હજી અમારે અહીંથી બહાર નીકળવાનું અમારે કંઈ છે નહીં સમજા એ બાકી જ છે હજી કાકા તમારા મત પ્રમાણે શું બાકી છે હજી કામ જે કરવાના બાકી સોસાયટીમાં હજી આ સાઈડના રોડને આન તેન બાકી છે એ અત્યારે અમે ભાનુબેનને ને લાખાભાઈ અમારે વાત સાંભળતા હતા અમારા કામ થયા છે હોતે અને હજી ઘણા કામ અમારે બાકી છે આ સાઈડના રોડ છે આ એક આ હોકળાનું પાણીની સમસ્યા છે એ ઓલી બાજુ રણુજા મંદિરની બાજુમાં હોતે હોકળાનું જે પાણી આવે છે એ ઓટ આવે છે પાણી એટલે એના નિકાલને આ તેન અને આ સોસાયટીમાં જે છે આ સાયદુ લેવાની હજી બાકી છે એ અમારે એવા ઝીણા ઝીણા કામ બાકી છે અને અમારા કામ થયા છે અને અમને આશા છે એટલે ભાજપમાં અમારી આશા છે કામની કાકા જેમ અન્ય વડીલે પણ જણાવ્યું કે રોડ રસ્તાના કે હોકડાના પાણીના જે પ્રશ્નો છે એ સિવાયના શું પ્રશ્નો આપના વિસ્તારમાં હાલ આપને સતાવી રહ્યા છે કે જે આપ ભાનુબેન ચૂંટાઈને જો આવે તો એમની સમક્ષ આપ રજૂઆત કરી બસ એ સિવાયના તો કોઈ પ્રશ્નો નથી જે બારોબરના રોડ છે અને જે આ સોસાયટીમાં બહાર સોસાયટીની બહાર નીકળવા માટે એક કોઈ રોડ કે રસ્તા નથી
એ રસ્તો પહેલાં કરવાની જરૂર છે. ચોમાસાને હું બહાર જવું કે અંદર આવું તો આવી શકાતું નથી, કારણ કે ચોમાસાને હિસાબે પાણી એટલું બધું અહીંયા ઘૂસી જાય ને, 3-3 ફૂટ જેટલું પાણી ઘૂસે, એનો એક રસ્તો કરવાની જરૂર છે. પટેલ, આપના મતે શું પ્રશ્નો અને હવે શું કરવાનું બાકી છે? કારણ કે ધારાસભ્ય જ્યારે આપણા વિસ્તારના કોઈ ચૂંટાઈને આવે તો આપણી અપેક્ષાઓ ખૂબ વધી જતી હોય છે તેમની પાસેથી, આપણા વિસ્તારના વિકાસ માટેની, આપણી વિધાનસભાના વિસ્તારના વિકાસ માટેની, શું કહેશો? અત્યારે તો કાંઈ એવું બધું કંઈ બાકી છે નહીં, હવે થોડુંક બાકી છે એ અમે એને કહેશું. અમને આશા છે કે ભાનુબેની કરીને અમને દેશે. બીજું કહ્યું તો બાકી રોડ રસ્તા તો અમારે થઈ ગયા. પાણી છે એ 24 કલાકનું કરી દઈ, અટાણે અમારે 2 દિવસ છે પાણી આવે છે, એ 24 કલાકનું કરી દઈ, એટલું અમારે એની માંગ છે. વિરોધ પક્ષની અત્યારે જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ હરમેશે આક્ષેપ કરી રહ્યું છે, કારણ કે રાજકારણમાં ચૂંટણી આવે ત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા હોય. કોંગ્રેસનું એવું કહેવું છે કે ભાજપના રાજમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે, શું માનો છો આપ આ વાતથી? મારી દ્રષ્ટિએ એ જ, મેં આ સોસાયટીમાં 3 લાખ રૂપિયાનું મકાન લીધું હતું આથી 12-13 વર્ષ પહેલાં, અટાણે એના 18 લાખ રૂપિયા બોલે છે, તો ત્યાં 400 રૂપિયા બાટલાના હતા, અટાણે 1100 રૂપિયા બાટલાના છે, તો એની સામે મોંઘવારી સામે બધું વધે છે ને, એ કાંઈ કોઈ બોલતું નથી કે મારા મકાન 3 લાખનું લીધું છે, એમ 20 લાખ રૂપિયા નોટ અને થઈ ગયું. મોંઘવારી તો વધવાની જ છે દિવસે ને દિવસે, એટલે કમાવાનું છે ને, બધાના રોજે વધે છે ને. કાકા, આપનું શું માનવું છે, આજે આક્ષેપો જે કોંગ્રેસ પાર્ટી અત્યારે હાલ જે ભાજપ ઉપર કરી રહી છે, મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, આપ સ્થાનિક છો, આપના પાસે આટલા વર્ષનો અનુભવ છે આપણી કારકિર્દીનો, શું માનો છો આ આક્ષેપો સાચા છે કે ખોટા છે? આક્ષેપો બધા ખોટા છે. મોંઘવારી તો વધવાની છે, આવક વધે એમ મોંઘવારી વધવાની જ છે. અત્યારે તમે જુઓ કે આ યુપીના છે, બિહારના છે, કે બધા છે મજૂરો, એ ગુજરાતમાં આવીને બેઠા બધા કામ ધંધો માટે, એટલે ગુજરાતમાં એવી કોઈ બેકારી કે એવું કાંઈ છે જ નહીં. બરાબર. આમ આદમી પાર્ટીએ તેને એવું કંઈક ઘણા ખરા વચનો અને વાયદાઓ કરી રહી છે કે ભાઈ જો એમની સરકાર આવશે તો અમુક યુનિટો વીજળી મફત કરી દેશે, શિક્ષણ મફત કરી દેશે, આરોગ્યની સેવાઓ છે એ મફત કરી દેશે, બરાબર, ગેસના બાટલાના જે ભાવ છે એમાં ઘટાડી દેશે. તો આ બધા વચનોને આપ કઈ રીતે? ના, આ બધા વચનો અમારે જોતા નથી. અમારે એક કોઈ ચીજ વસ્તુ મફત જોતી નથી, અમે કાંઈ ભિખારી સહી નહીં. એટલે આપ આદમીને તમારે કેજરીવાલને લુકાઈ દેવાનું. કાકા, તમારું શું કહેવું છે આમ આદમી પાર્ટી જે બધા ભ્રામક વચનો જે આપે છે, વાયદાઓ જે કરે છે? અમારું કહેવાનું એમ થાય છે કે ભાઈ આ પાર્ટી જે મફતમાં લાણી કરે છે ને એ બંધ કરે તો સારું. કોઈ પણ પક્ષ હોય, પછી અમે કોઈ પક્ષનું ઓલું કહેતા નથી, કોઈ પણ પક્ષ હોય મફતની લાણી દેશને બરબાદ કરશે અને ખોટી લાલચું ન આપે. પછી ભાજપ હોય તોય ભલે અને કોંગ્રેસ હોય તોય ભલે અને આપ હોય તોય ભલે, મફતની લાણીની સેવાઓ આપો, જે આપવાનું છે જે કરવાનું છે એ કરી દો. અમને અમારે મફત જોતું નથી, મહેનત કરી એટલે બધાને મળે છે. બાકી મફતનું લઈશું તોય કેટલા દી હાલ છે, અમારે કોઈ જાતનું અમારે મફત નથી લેવું અને અમારે મફત જોતું નથી. તમે જો આવે તમને ખુરશી મળે તો દેશની સેવા કરો અને સારા કામ કંઈક કરો પબ્લિક માટે, કાંઈક વિકાસના કામની આ વાત થાય છે, એ વિકાસના કામ કરો પબ્લિક માટે. બાકી અમારે મફતની લાણી જોતી નથી. કાકા, તો વિરોધ પક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવું પણ કહે છે કે ભાજપે વિકાસવાદનો જે મંત્ર અપનાવ્યો છે એમાં વિકાસ તો કંઈ કર્યો જ નથી. આપ સ્થાનિક છો, શું કહેશો? વિકાસ તો આપણે બધાએ જોઈ છે અને અમારા કરતા જાજો તમને ખ્યાલ છે. બરાબર, વિકાસ તો તમને જાજો ખ્યાલ છે. વિકાસ પહેલાં આ આટલા વર્ષો થયા, વિકાસ શું થયો તો અને તે પછી આપણે ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે, એટલે આ મોદીએ છે તે અમને આકર્ષી લીધા છે, કામ કરીને આકર્ષ્યા છે. અમે એના દીવાના નથી, કોઈ એના કામના હોવ દીવાના છે. અમને એને આકર્ષ્યા છે કામ કરી, અમે કોઈ એને છે ને મત આપી છીએ, કામને મત આપી છીએ, પક્ષ ગમે એ હોય. જેમ કાકાએ કીધું કે મોદીએ એમને આકર્ષી લીધા છે, મોદીથી તેઓ આકર્ષી ગયા, આકર્ષાઈ ગયા છે એમના કામને જોઈને, કામને જોઈને. આપ શું માનો છો? ના, એ સાચી વાત છે. જો મોદીએ વિકાસ જોવો હોય તમારે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે, બરાબર, એમ્સ બની છે. કોંગ્રેસ હતી ત્યાં ટ્રેનમાં પાણી લાવવું પડતું હતું, નર્મદાનું પાણી અહીંયા આવતું નહોતું, અત્યારે નર્મદાનું પાણી પોગી ગયું છે અહીંયા. આ તમે વિકાસ જુઓ તો તમને ખબર, અમારી કરતાં તો તમે બધી બહાર વધારે ફરતા ઇન્ટરવ્યૂમાં, એટલે તમને વધારે ખબર. આ મોટા મોટા વિકાસ જુઓ. એટલે આપણે વિકાસની વાત કરી તો જે વિરોધ પક્ષમાં બેઠેલા જે લોકો છે એવું કહે છે કે એમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે એરપોર્ટની કોઈ જરૂર નથી, રાજકોટમાં પૂરતી આરોગ્યને લગતી સુવિધાઓ નથી, નાના જે પાંચ હમણાં જે ગામડાઓ જે કોર્પોરેશનમાં પડ્યા એમાં કોઈ સુવિધા નથી. શું આપ વાતથી માનો છો, અગ્રી કરો છો?
સુવિધા નથી એ વાત સાચી છે, પણ એ કાર્ય તો ન થઈ શકે, થોડોક ટાઈમ લાગવાનો જ છે. અત્યારે હજી માનો કે 5 વર્ષમાં ભેળ્યું છે તો એને કાંઈક થોડોક ટાઈમ તો લાગવાનો જ છે. ક્યાં સુવિધા નથી, બધે સુવિધા છે ગામડામાં. સિમેન્ટ રોડ જોવો, નળ પાણી બધું છે ગામડામાં. આ શહેર કરતાં ગામડા હારા થયો. ગામડામાં ક્યાંય એવું નથી કે નહીં આ વીજળી નથી કે પાણી નથી, બધું છે કમ્પ્લીટ. એટલે સિમેન્ટ રોડ જોવો, ઠેઠથી ઠેઠ સુધી હાઈ ક્લાસ પાવરફુલ છે. કાકા હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, 1 તારીખે તમે મતદાન કરવા જવાના છો, આપ આપના સાથી મિત્રો કે જે અહીંયા ઉપસ્થિત નથી કે તમારા મિત્રો, એને શું અપીલ કરશો મતદાન કરવા માટે? એને આજ કરવાનું ભાઈ, આપણે મત સમજીને દેવાનો કેને દેવો હોય, બરાબર. ભાજપને દેવો, કોંગ્રેસને દેવો, એ આપણી માથે છે. આપણે ભાજપને જ દેવાનો છે એમાં તો, બરાબર. કાંઈ વિકાસ એનો વધારે છે અહીંયા જોઈને. આપે કીધું આપ ભાજપને મત દેવાનો, એ આપની વ્યક્તિગત ઈચ્છા છે, પરંતુ આપ જે મત આપો છો શું જોઈને મત આપો છો? આ કામ જોઈને, કામ એનાનું ન ગમું, કામ ગમે એ કરતા હોય એને આપણે મત એને દેવાનો હોય, બીજાને નહીં દેવાનો. કાકા આપ પણ મતદાન કરશો, આપ શું અપીલ કરશો અન્ય લોકોને, અને આપ મત દેવાનું આપનું કારણ શું હશે ખાસ, કે આ મુદ્દે આપ મત આપશો? આપણો જે પક્ષ છે, નિમેલો જે પક્ષ છે, એને મત આપવાનો, અપીલ કરવાની, અને જ્યાં વિકાસના કામ દેખાય ત્યાં મત આપવાના. જે આપણે ખોટા જે આપણેને ભ્રમમાં નાખે છે નાન તેને, અને આપણે કંઈક જોઈને મત આપવાના, એ મારું કહેવાનું થાય છે બધાને. આપણે વિકાસના કામ કાંઈક જોઈ, અને જે લોકો ખોટા ભ્રમમાં નાખે છે કોઈ પણ, પછી ગમે એ હોય, હા હા, એને નહીં મત આપવાનો. આપણે છે તે આપણો ઉમેદવાર આપણે ખુદ નક્કી કરો અને પછી મત આપો. વડીલ આગતે ભાનુબેન આપના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર છે, બરોબર, શું માનો છો, ક્યાં મુદ્દે આપ અને કોને મત આપશો? પાર્ટીનું નામ ન કહો પણ ચાલે, પણ આપનો આપવાનો જે મત આપશો એનું કારણ શું હશે? કારણ કે ભાજપ સરકારનું કામ સારું છે, એટલે ભાજપને જ અમે તો સહાય ના કરીએ, ભાજપને જ મત દઈએ અમે પહેલેથી જ. મોદી સાહેબનું કામ બહુ સારું, સમજ્યા. ઘણા વિપક્ષ તો એમ કહે છે કે 27 વર્ષનું શાસન ભાજપ કરીને બેઠું છે, પરંતુ જે 27 વર્ષમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી, અને આપ કહો છો વિકાસને આપ મત આપશો, ખરી વાસ્તવિકતા શું છે? આપ આ વિપક્ષોને શું કહેવા માંગશો? ભાઈ કોંગ્રેસે કેટલા વર્ષ રાજ કર્યું છે? કાં જયારે કઈ કોઈ કીધું આ ભાજપ ચાલો 25 વર્ષ 27 વર્ષ, એની પહેલાં કોંગ્રેસ 40 વર્ષ કામ વિકાસ આમ કામ કર્યું છે. ભાઈ શું કામ કર્યું દેખાય ભાઈ, આના જેવું થોડું કામ કર્યું છે? મોદી જેવું, મોદીનું તો ધમકો છે ગમે ને તમે જોવો. મોદી સાહેબનું પ્રતિનિધિત્વ ભાનુબેન કરી રહ્યા છે, બરોબર, એટલે ભાનુબેનને આપ કઈ રીતે જોવો છો, એમના કામને કઈ રીતે જોવો? આ મોદી સાહેબ ભાનુબેનને આપણે શું છે એનું કામે સારું છે ભાનુબેનનું. ભાનુબેનને ગમે ત્યારે જાઓ, તે કામ ગમે હોય તો ગમું છે આપણું હલ થઈ જાય. મારા આપને અંતિમ પ્રશ્ન આપ બંનેને મારે પૂછવો છે. મારો પ્રશ્ન એ છે કે મતદાન તો આપ કરવા જવાના છો, આપ અપીલ પણ કરશો, પરંતુ આપ જે મત આપશો એનું મુખ્ય કારણ શું હશે, અને કયા પરિબળોને આપ વિચારીને, કેમ કે આપણે કહેવાય છે કે દિવાળી કરતાં પણ મતદાન જે છે એ સૌથી મોટો પર્વ છે, કે હા રાષ્ટ્રીય પર્વ છે આપણો, શું માનો છો? વિકાસ, વિકાસના કારણે અમે મતદાન કરવાના અને ભાજપમાં કરવાના છે. મોદી સાહેબને હિસાબે મોદી મોદી અમારે મોદી જ. વડીલ આપ શું કહેશો મતદાનને લઈને? મતદાનને હિસાબે જ્યારે કોંગ્રેસ હતી, કોંગ્રેસના રાજ્યની જ્યારે રાજ હતું, ત્યારે કોઈ પણ તમે જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ તમારું કામ પૈસા વગર થતું નહીં. બીજું કે તમે આજે નાના માણસો હોય, તમે જે આજે આપણે આજે દુકાનનું આપણે આ જે કૂપનનું બધું આપે એ તમને કેટલા ટકા ખવડાવે ત્યાર પછી આપતા. અત્યારે તો એની જે તારીખ લખેલી હોય તમે જાઓ એટલે તરત તમને આપી દે, ગમે ત્યારે તમે જાઓ. એટલા માટે મોદીને મત આપવાનો છે. એનું કામ બધું કેટલું તમે જુઓ, એ ટૂંકા ગાળામાં એના કામ કેટલા છે. ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું આ. ભાનુબેન બાબરિયા 71 વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે, શું માનો છો બેન પાસેની આપની અપેક્ષાઓ શું હશે, અને બેનને આપ જો મતદાન કરશો, મત આપશો તો કયા કારણે આપશો? અમે મોદીને જોઈને જ મત આપીએ છીએ. મોદી સાહેબ બેને એની નીચે જ કામ કરવાના છે, મોદીની નીચે જ. મોદી સાહેબે અટાણે આપણે એમ્સ આપી છે, બધી હોસ્પિટલોની આપી છે, રામ મંદિર બનાવ્યું છે. કેટલા વર્ષોથી આ કાશ્મીરવાળો મુદ્દો એને હલ કર્યો 370 વાળોની, એના હિસાબે જ મોદી અટાણે. અહીંયા તો નહીં, આપણે ભારતમાં, વિદેશમાં જાવ તો મોદી સાહેબનો ડંકો વાગે છે.
મોદી સાહેબ ને જોઈને જ મત બધા દેવાના છે. મોદીને ઓળખી છે, મોદી સિવાય મોદીને મોદીને જ ઓળખી છે એમ. બીજા કોઈ ભલે ઊભા હોય કે આ ઓલા બેન ઓલા ભાઈ ઊભા, પણ મોદીને તમે ઓળખી, કારણ કે મોદીનું કામ એવું છે ને. તો મિત્રો, વિધાનસભા 71 મત વિસ્તારના સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે કે ભાજપના ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ તેમનો જે મત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરેલા કામોને જોઈને જ આપવામાં આવશે. ત્યારે હાલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ભાનુબેન બાબરિયા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે લોકોએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેઓ તેમને જંગી લીટી જીતાડશે, અને સાથોસાથ તેમના જે વિવિધ જે પ્રશ્નો જે છે, જે મુદ્દાઓ છે, તે તેઓ ધારાસભ્ય બાદ તેઓ સમક્ષ રજૂ કરશે. અને તેમને એ બાબતનો પણ વિશ્વાસ છે કે તેમના જે પ્રશ્નનું જે નિવારણ છે તે બેન દ્વારા, એટલે કે ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવશે. ત્યાંના વિધાનસભા 71માં અત્યારે આપણે એક વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં આપણે વિસ્તારની મહિલાઓ સાથે આપણે રૂબરૂ વાતચીત કરીશું કે એમનું શું માનવું છે, ચૂંટણી લઈને તેમનો કેવો માહોલ તેઓ જોઈ રહ્યા છે, અને તેમના સ્થાનિક જે પ્રશ્નો છે તેને કઈ રીતે તેઓ વાચ આપશે. મારી મારો સર્વપ્રથમ પ્રશ્ન તો મારે તમને પૂછવો છે, ચૂંટણી 1 તારીખે યોજાવાની છે, આપ મતદાન કરવા જવાના છો, ચૂંટણીનો માહોલ આપના વિસ્તારમાં કેવો? હાલો, પાણી નથી આવતું. હા, દરરોજ નથી આવતું, એક કાતરા આવે છે, અને ચૂંટણી છે તા સુધી આવશે, વધુ પછી ઓછું આવે. બેન, આપનું શું માનવું છે હવે ચૂંટણીની 1 તારીખે ચૂંટણી યોજાવાની છે? બીજું કાંઈ નથી પ્રોબ્લેમ, કાંઈ પાણી થઈ જાય ને તો અમારે કાંઈ વાંધો નથી, પણ પાણીનો પ્રોબ્લેમ છે દરરોજનો. કોઈ દારમાં હોય ને કોઈ ન હોય તો બધાને પૂરું તો પાડું ને એમ પાણી. મારે તમને એક બીજો પ્રશ્ન પૂછવો છે, ઘરની શરૂઆત રસોડાથી થતી હોય, એટલે ઘરનો પાયાનો પથ્થર એટલે મહિલા, બરોબર? આપને ક્યાં પ્રશ્ન બીજા પાણી સિવાયના સતાવી રહ્યા છે? પાણી સિવાયના કાંઈ ના. આપનો વિસ્તારનો વિકાસ કેવો? સારો, સારો. મારી આપ શું કહો છો, હવે ચૂંટણીને હવે ગણતરીની જ કહેવાય કે કલાકો બાકી છે, આંગળીના વેઢે ગણાય, 1 તારીખે મતદાન કરવાનું છે, વિસ્તારને લઈને તમારું શું માન? કચરાવાળા નથી આવતા અને પાણીનો પ્રોબ્લેમ છે, બીજો કાંઈ વાંધો નથી. મારી આપ શું કહેશો? બસ બરાબર, શેરી વારવા ચોરવાળા બધા વ્યવસ્થિત આવે ને, પાણી બાણી વ્યવસ્થિત આપે એટલે બધો મોલ સારો જ છે. વાયદાઓ ને આપ કઈ રીતે જુઓ? વાયદા ન થાય તો કોંગ્રેસ ને ક્યાં પકડવા જવા? અમારે કરવું શું પછી? પછી શું કરવાનું? અત્યારે બધા કીએ, પછી શું કરવાનું? આ કે 500 ને 1200 ના બાટલા ગયા, અત્યારે 1500 ના કોંગ્રેસ કરે તો અમારે કરવાનું શું? બરાબર ને, બધા હરખા ન હોય ને, કોઈ ગરીબ માણસો હોય તો બીજા શું કરે? હા બેન, આ બધી મફતની વાતો થાય છે, એમાં તમારું શું માનવું છે? બધી સાચી વાત છે, સાચી વાત કરે છે. એટલે માનો છો કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આવે તો આ બધું થાય? માની છે, હા, એટલું થવું જ જોઈએ ને, ગેસના બાટલા વધારે છે, યુનિટ, હા, એક જણા કમાતા હોય એને હું સમજુ, ધંધા નો હાલતા હોય એને હું સમજુ, એને મહિનો કેમ પૂરો કરવો? ભાજપ તરફથી ભાનુબેન બાબરિયા ઉભા છે, બરોબર, ચૂંટણી લડે છે, શું અપેક્ષા છે? ઈ પણ એક મહિલા છે, આપ પણ એક મહિલા છો, શું અપેક્ષા રાખો છો બેન પાસે? બેન પાસે આટલી જ માંગણી માંગી છે કે આ ગૃહિણી છે ને તો બધી ખબર હોય ને, હા, એ આ કે પાણી નથી આવતું ને, કચરાવાળા કોઈ દી આવતા જ નથી, અઠવાડિયા 15 દીમાં એક જ વાર આવે છે કચરાવાળા, અને કચરાવાળા ક્યારેય આવતા જ નથી, અઠવાડિયા 10 દીમાં એક જ વાર આવે છે. બેન, આપ શું કહેશો? ભાનુબેન આગતે ઉભા છે, બરોબર, વાત તો બરોબર જ છે, બેન ખરાની બરોબર જ, આ કઈ 8 દી આવે, 8 દી નો આવે કસરવા, આમાં થાય કસરા જોવાનું રોડ ઉપર, અમારે વાંધો હોય, અને પાણી તો કાયમી કરી દો અમને, બીજું કાંઈ નહીં, હે, દરરોજનું પાણી કરી દો. છેલ્લો પ્રશ્ન, આપને ભરોસો છે કે માની લો કે ભાનુબેન બાબરિયા ચૂંટાઈને ગાંધીનગર બેસે, ધારાસભ્ય બને, તો આપના જે પ્રશ્નો છે એનું નિવારણ એમનાથી આવી જશે? આપ તમને લાઈટ બિલમાં ને એમાં બધે કરી દઈશું, અમે લ્યો તમને મત દઈ હાલો, પછી અમારે ક્યાં પકડવા જવા, ક્યાં પકડવા જવા બધે? હા, લાઈટ બિલમાં બધામાં યુનિટમાં ભાવ હોય તો ક્યાં નાના માણા હોય, એને શું કરે બિચારે, નાના માણા હોય શું કરે? તો મિત્રો, આ મહિલાઓનો ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે મીઠો રોષ છે, વિપક્ષ હોય કે કોઈ અન્ય રાજકીય પક્ષ હોય, તેમના વચનો ઉપર ભરોસો નથી, તેમનું માનવું છે કે જો તેઓ ચૂંટાઈને જશે તો 5 વર્ષ સુધી દેખાવાના નથી. ભાજપ છે તો ભાજપને જો ત્યારે તો જ મત તેઓ આપે,
કે જો તેઓ ક્યાંક ભરોસો આપે કે તેમને જે તેના જે પાણીના પ્રશ્નો છે, જેમ કે પાણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, ગેસના બાટલાના ભાવ વધારાનો જે પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નોનું નિવારણ તેમના દ્વારા એટલે કે ભાજપ પક્ષ દ્વારા જો કરવામાં આવશે તો તેમનું મતદાન ચોક્કસપણે ભાજપ તરફ અને ભાનુબેન બાબરિયા તરફનો રહેશે. ચૂંટણીનો માહોલ તો અત્યારે વળી લેવું છે કે આમ ગણત લોકો આમ આદમી આવી છે, કોંગ્રેસ આવ્યા છે, પણ અમે તો ગણતરી જો કે ભાજપ સરકાર સિવાય નથી રાખતા. અમને તો એ જ પસંદ પડે છે, જે કરે તે. અમે મોદી સિવાય માનતા નથી બીજા કોઈને. મોદી જ્યાં હોય ને અમારે એમ કેવું જરૂરી એવું છે કે જે આજે કામકાજ રસ્તા આ તે કંઈ પાણીની સુવિધા ઘરે ઘરે અત્યારે નળી જે ભરવા જવું પડતું એની બદલા જ્યારે સીધો રસોડામાં નળ પાણી આવી જાય છે. તો અત્યારે આમ ગણતરી કરીને તો ભાજપ સિવાય બીજા કોઈને મત દઈ શકે એવું છે જ નહીં. જોઈ તો ભાજપ જ જોઈ. વિકાસનું અત્યારે આમ ગટરું છે, રોડ રસ્તા છે, ત્યાર પછી પાણીની સગવડ છે, વીજળી બિલ એમ કે બાપે આવે છે. એ આ લોકો એમ કે આપ સરકાર આપ પાર્ટી એવું કે અમે તમને મફત વીજળી આપશું, પણ મોદી સરકાર તો એમ કહે છે કે આપ તમે વેચી શકશો વીજળીને હું ત્યાં સુધી, પણ તમારો સાથ સહકાર હોય તો તમારા વિના ઘરે ઘરે સોલાર નાખી દો, તમે ખુદ તમારી રીતે વીજળી વેચી શકો છો, તમારે બિલ ભરવાની જરૂર છે જ નહીં સાહેબ. આ માફ કરવાની તો એક બાજુ વાત રહી, વીજળીનું બિલ તમારે સામે તમે કમાવશો વીજળી વસ્તુ આ સાચી છે. અમે આપને તો ખાલી વચનો આપે કામ કરતા હજી સુધી નથી કોઈ માફ કર્યું એવું, એ વાત ખોટી છે. કોણ કે એવું વસ્તુ બનતી જ નથી. આ બધું તમે નીકળો તો બહાર ખબર પડે, જુઓ તો ખબર પડે. બાકી તમે આ તો આટલું બધું તમારે પાસે એજ્યુકેશન આવ્યું ક્યાંથી? પહેલી વાત તો એ છે કે તમે એમ કહો વિકાસ નથી વિકાસ નથી, તો તમે શેની માથે હાલો છો? શેની માથે? એ રસ્તા તમારા રાજમાં હતા ત્યારે શું હતું, અત્યારે આ રાજમાં છે તો શું છે? તો એ તમને વિકાસ નથી દેખાતો? ઘરે નળ છે તો એ તમને વિકાસ નથી દેખાતો? શેરીમાં આવો તો શેરી ચોખ્ખી હોય છે તો તમને વિકાસ નથી દેખાતો? તમે એક ફોન કરો ને તમારે વારોવાર કલાકમાં ઘરે આંગણે વારી જાય છે તો એ તમને વિકાસ નથી દેખાતો? તો તમે વિકાસ કેમ નથી થયો? એ તમે શેના આધારે કહો છો વિકાસ નથી થયો? એ ખોટી દાદાની વાત છે. એને ખુદને દેખાતું નથી. હરીફાઈમાં આવવું છે, હરીફાઈ મોદીની સરકારની સામે કરી શકે એમ છે નહીં, એટલે એના ટાટકે પોગતો નથી. એટલે આ લોકો આવું બાનું કાઢે છે, વિકાસ નથી વિકાસ નથી, એનાથી થતો નથી. એટલે એ કહે છે બેન તો આમ મારા કહેવા પણ એ 100%, ભલે બે મત કે ત્રણ મત, મતની પણ એક મતની કિંમત હોય છે. 100% ભાનુબેન બાબરિયા સિવાય કોઈ આવશે જ નહીં. ભલે આપ આમ કરે ને તેમ કરે ને આ લોકો બધા વચનો કરે ને ફોન, ભાનુબેન એક વખત ખાલી અહીંથી આવીને વહી ગયા છે, છતાંય લોકો ચાહના વાળા છે જ આ લતામાંથી નહીં. ભાનુબેન સિવાય ઉધારી નથી અને એ કરશે કામ એમાંય નહીં. આની પહેલાં હતા ત્યારે ઘણાય કામ કર્યા છે, આવી ગયા એક વખત ચૂંટાઈને આવી ગયા છે રાજકોટ સીટ ઉપર, અહીંયા જ કર્યા છે ત્યારે કામ, અત્યારે કરશે. અપેક્ષા તો હવે શું, કોઈ પણ કામ આપણે લઈને જઈને તો 99 એટલે કે 99% ન થાય એવું ન બની શકે, થઈ જશે. હા, ઉપરથી એના કંઈ અધિકારીઓ આ તે કંઈ થતું હોય તો વહેલા મોડું થાય એમાં ના નહીં. એ તો આપણે ઘરે ઘરમાં કામ કરતા હોય તો એ વહેલા મોડું થતું જ હોય છે, પણ થાય ખરા 100%. એની કંઈ જાઓ એટલે તમારો રસ્તો નીકળે છે, પણ ઘર બેઠા એને તો એ આવડું મોટું બેડ લઈને બેઠા હોય એટલે એ ઘરે ઘરે તો ના પૂછી, પણ તમે એની પાસે જાઓ એટલે તમને એનું આશ્વાસન આપે ને અને એ થાય ખરો તમારું કામ એમાંય ના નહીં. અને એ 100%ની વાત છે. મોંઘવારીભાઈ જો આપણે કોઈ પણ ઘરમાં સગવડ કરતા હોય છે તો એ મફત તો નથી થતી, એના માટે પૈસા તો ખર્ચવા પડશે. તેમ આ વસ્તુ તમારે જો સગવડ જોઈશે તો એના માટે પૈસા તમારે ખર્ચવા જ પડશે, તો એ મોંઘવારી તમને ક્યાંથી? મોંઘવારી છે એમાં ના નહીં, પણ મોંઘું છે એની અમે તમને સગવડી મળે છે ને, મફત તો નથી મળી. એમાં ભાવ તો તમારી પાસે લૂંટી નથી લેતા ને. મોંઘવારી છે તમે એમ માનો કે મારે રસ્તો જોઈશે, પણ રસ્તો કરવો તમે એક ખાલી ઘરમાં લાદી બદલાવી તો બદલતી નથી, તો તમને રસ્તો કરી દઈએ અને મોંઘવારી વધે તો મોંઘવારી એમ એમ તો મોંઘવારી નથી થતી ને. તમારે કંઈક સગવડ કરવી હોય તો કંઈક પૈસા ખર્ચવાય પડે, એની વાત મોંઘવારી નથી ખોટી. આ મોંઘવારીનું ખોટું નામ લે છે મોંઘવારી. તમારે સગવડ જોતી પૈસા કરવા ખર્ચવા જ પડશે, તો મોંઘું ક્યાંથી થયું? એમાં વિકાસ તો એક તો અત્યારે લગભગ તો વિકાસ પૂર્ણ થવાની તૈયારીમાં બધું થઈ ગયું છે, જરૂર નથી, પણ છતાંય અપેક્ષા એમ કે હોય તો રસ્તા છે, મહિલા લોકોને કંઈ આ તે કંઈ દવાખાનું આ તે કંઈ હોય તો એ માટે તટસ્થ એ મહિલા માટે કરી શકે એવું ખરું એ થાય, એ આશા રાખી છે કે મહિલા માટે ખાસ કે જે તે મહિલા આજે ભાજપ સિવાયની અમારા 4-6 મત છે, 6-6 મત ભાજપને જાય આ ઘરમાંથી, બાકી આમ 10-12 મત છે અમારા ખુદને, 4-6 મત તો છે જ પાકા જેમ છે. અમે કહેશું વિકાસને મુદ્દાને જોઈને, વિકાસના મુદ્દાને જોઈને અમે મતદાન કરવાના કહેવાના. અમે કે જે આજે કોઈ ભાઈબંધ છે, બેન દોસ્ત હશે, ભાઈ બનાવી છે આ તે કંઈ હોય એને કહેશું કરો તો મતદાન આમાં કરો, બાકી પછી તમારી મરજી, ભાજપ સિવાય નહીં મતદાન કરતા બને ત્યાં સુધી, જો તમારે સુખી થવું હોય તો.
વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે તેના મતવિસ્તારની વાત કરીએ તો વિધાનસભા 71 માં તેના હાલ આપણે આવી પહોંચ્યા છીએ. ત્યારે આ સમન્વય એવો છે કે યુવાનોની સાથે વડીલ વર્ગ પણ આપણી સાથે જોડાશે આ ચર્ચામાં, જેની સાથે આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે તેમના મતવિસ્તાર એટલે કે વિધાનસભા 71 માં કયા પ્રકારનો હાલ ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. જે નવા જે ઉમેદવાર, જે ભાજપના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેમના તે ત્રણેય ઉપરથી કયા ઉમેદવાર ઉપર વધુ ભરોસો છે, તેમના શું અપેક્ષાના કામો છે અને જે કોઈ ચૂંટાઈને સત્તા પર આવશે તેમની પાસે તેઓની શું અપેક્ષા રહેશે. મારો સર્વપ્રથમ પ્રશ્ન ભાઈ આપને છે, શું માનો છો હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ચૂંટણીને માહોલ કેવો છે આપના મતે, માહોલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપના મત વિસ્તાર? માહોલમાં તમે જોવો તો ઉમેદવાર સાથે હોય છે, શેરીએ શેરીએ લોકોનો એવો આવકાર હોય છે કે કોઈ પણ જાતનો પ્રશ્ન કે કોઈ હોતું નથી અને ફૂલ આવકાર હોય છે અને બીજા પક્ષના ઉમેદવારો કોઈ દેખાણા નથી એટલે મત તો ભાજપને જ મળશે. બટ આપનું શું કહેવું છે, કેમ કે હવે ગણતરીના દિવસો પહેલી તારીખે મતદાન છે, બધા મતદાન કરવા જશે, હવે આડે બે દિવસો કેવો માહોલ આપના મત વિસ્તાર 71માં જોવા મળી રહ્યો છે? અત્યારે મત વિસ્તાર 71માં ફૂલ ભાજપ તરફ જ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપના ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરિયા એક શિક્ષિત છે, છેલ્લા 10 વર્ષ સેવા કરી ચૂક્યા છે, અત્યારે પાર્ટીએ ફરજિયાત પાછી એને ટિકિટ આપી છે સેવા કરવા માટે. અને વાત કરીએ તો કોંગ્રેસની તો છેલ્લા ઘણા ટાઈમથી હાવ નિષ્ક્રિય પક્ષ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસના એક પણ ઉમેદવાર અત્યારે અમારા વિસ્તારમાં ક્યાંય આવ્યા નથી. અને અત્યારે વાત કરીએ તો મફતની રેવડીની તો એ લોકોએ જે ગેરંટી આપી છે એની પોતાની કાંઈ ગેરંટી નથી અને ક્યાંય એનો પ્રચાર નથી. અને અમારા વિસ્તારમાં ભાજપ સરકારમાં જાણીએ તો રોડ, રસ્તા, ગટર, નવી DI તમામ બધાય કામ થઈ રહ્યા છે અને અમે ધારીએ છીએ કે વિધાનસભા 71માંથી જો પાછું કમળ ખીલે તો વિધાનસભા ઉમેદવારના 71ના જે ભાનુબેન બાબરિયા રહ્યા એ અમારા હજી વિસ્તારને આગળ વિકાસમાં વધારશે એવું અમે ભાજપ સરકાર ઉપર ભરોસો છે અમને. અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે અમારા વિસ્તારમાંથી કમળમાં ફૂલ વધારેમાં વધારે લીડ મળે, કારણ કે અમારા અહીંયા ભાજપમાં કામ થયા છે અને હજી કામ બાકી છે, પૂરા કરવાના છે. વડીલ હું આપને પ્રશ્ન પૂછવા માંગુ છું, મતદાન તો આપ દેવા જવાના છો પહેલી તારીખે, શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? સરસ છે ભાજપ માટે, બાકી તો ચૂંટાઈને આવીને કામ કરવું ન કરવું ધારાસભ્યો માત્ર પછી દેખાતા જ નથી. ચૂંટાઈને વ્યા ગયા પછી પાછા 5 વર્ષ ચૂંટણી આવે ત્યાં આવે અને અમે અપેક્ષા રાખી બે મહિને તંત્ર મહિને ચક્કર મારતા રહીએ તો સારું રહીએ. આ બધાને અસંતોષ બે કોઈ કંઈ બોલતું નથી પણ ધારાસભ્ય ચૂંટાઈને જાય પછી આવતા જ નથી કોઈ. મિત્ર વડીલે કીધું કે ધારાસભ્ય ચૂંટાઈને જાય પછી કોઈ પણ પક્ષનો આપણે વાત કરીએ ત્યાંના, શું માનો છો, કેટલા અંશે વાત સાચી? એમાં વિસ્તાર બહુ મોટો આવે છે સર, એટલે નાની મોટી થોડું ઘણું રહેતું હોય પણ ભાજપના કામથી અમે બહુ ખુશ છીએ અને એક નંબર અહીંયા હજી કોંગ્રેસ કે આમ આદમીના ઉમેદવારો કોઈ જે દેખાણા નથી અને ભાજપનું કામ બહુ સર. અત્યારે અમારા લતામાં જોવા જાય તો વિકાસમાં કોઈ પણ જાતની કંઈ કચાશ છે નહીં. મેયર અહીંયાથી થયા છે, બહુ સારો વિકાસ છે અને બહુ સારું ભાજપનું વર્ચસ્વ છે. કાકા આપનું શું માનવું છે ચૂંટણી લઈને, ક્યાં મુદ્દે આપ મતદાન કરશો? એવું ધારું ને કે જે કાંઈ દાદા બોલ્યા એના માટે અમારો બધા સભ્યોનો સપોર્ટ છે, બરાબર છે. ભાનુબેન જે ભણતર ગણતર અને હોશિયાર માણસ છે અને સમાજ અને શેરીનું કાયમ મત ધ્યાન આપે અને આટો ફેરો કરે. હું આપને પૂછવા માંગુ છું વડીલ, મતદાનને લઈ આપનો કેવો માહોલ છે, શું મૂડ બન્યો છે? અમારા મતે જોઈએ તો આ વિસ્તારમાં ભાજપ જ શ્રેષ્ઠ છે. એમાંય અમારી નાની નાની શેરીઓ છે, નાની નાની ગલીઓ છે જેમાં વિકાસ કામો ભાજપે આપ્યા છે અને એ વિકાસ કામના ભાજપના જ અમારા લોકલાડીલા નેતા અને ભાનુબેન બાબરિયાને જ અમારો મત જાય એવી અમારી બધાની અપેક્ષા છે. ભાનુબેન જ સારી લીડથી જીતે એવી જ અપેક્ષા સાથે એને આશીર્વાદ પાઠવીએ છીએ. આપણે જે વિરોધ પક્ષની વાત કરીએ, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ ઘણા ખરા ભ્રામક વચનો આપે છે, વાયદાઓ કરે છે. આ વચનોને વાયદાઓ આપ સ્થાનિક લોકો જે છે એને કઈ રીતે જુઓ છો? વાયદા તો ઠીક છે, પોતપોતાની રીતે જે વાયદા કરતા હોય છે એમાં અમે એની અંદર ઇન્વોલ્વ કાંઈ થતા જ નથી. પણ અમારો મત, અમારો વિસ્તાર એ ભાજપમાં સમાયેલો છે, અમને ભાજપ પર પૂરો વિશ્વાસ છે, એની અમને ગતિશીલ બનાવ્યા છે અને અમને આગળ ધપાવ્યા છે. કાકા આપને હું ફરી પૂછવા માંગુ છું, અરે અમે માનીએ છીએ કે ભાઈ અત્યારે તો શું હોય કે નરેન્દ્ર મોદી સાહેબના કામ બોલે છે, નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર છે એ પણ ગતિશીલ વિકાસ કરી રહી છે અને અત્યારે માનીએ કે ભાઈ બીજી પાર્ટી બધી આવે છે એ પોતાના માટે આવે છે કે ભાઈ જેમ કે ભાઈ આમ આદમી પાર્ટી આવી છે એ ખાલી વચનો આપે છે કે અમે અમારી સરકાર આવશે તો અમે ગેરંટી આપશું
એટલે ગેરંટી કાઢી આપે પણ એની સરકાર આવે તો કાંઈ એની સરકાર ગુજરાતમાં બનવાની છે ને ભાજપની લહેર છે મોદી સાહેબ દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છે વિશ્વમાં ડંકો અત્યારે ભારતનો વાગી રહ્યો છે કોરોના કાળમાં પણ આપણો ભારતનો જ ડંકો વિશ્વમાં વાગ્યો છે હજી વિશ્વમાં અમુક દેશો એવા છે કે જ્યાં હજી કોરોનાની સ્થિતિ ગંભીર છે અને આપણે ભારતમાં મોદી સાહેબ આવ્યા ને આ કોરોના રસી કાઢ્યા પછી આપણે કોઈ પણ એવું અત્યારે છે નહીં અને ગુજરાત દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે એ રીતે માનો કે નગરપાલિકા જોઈ તો રાજકોટમાં ભાજપની છે જો ગુજરાતમાં જોઈ તો સરકાર પણ ભાજપની છે અને કેન્દ્ર લેવલે જોઈ તો સરકાર પણ ભાજપની છે તો આપણે અહીંથી ભાનુબેન બાબરિયાને જંગી બહુથી મતથી ચૂંટાવી અને એ કમર ગાંધીનગર મોકલી અને એ કમરથી નરેન્દ્રભાઈ મોદીના હાથ આપણે મજબૂત કરીએ. બોલી આપનું શું માનવું છે કે ચૂંટણી માટે આપના મત વિસ્તારના કયા પ્રકારે વિકાસ થવો હવે જરૂરી છે? કારણ કે ઘણા ખરા લોકોએ વડીલોએ કીધું કે વિસ્તારનો વિકાસ થઈ ચૂક્યો છે પરંતુ હજુ કયા એવા કામો બાકી છે કે જેને જે ધારાસભ્ય ચૂંટાઈને ગાંધીનગર જશે તેમની અગ્રતામાં તે લેવામાં આવે? એની વસ્તુ તો સાહેબ એવું છે કે કામમાં તો બને ત્યારે કોઈ વસ્તુ કંઈ બાકી નથી પણ અત્યારે જે નળની જે લાઈન આવી છે એ લાઈનનું કામ પૂરું થાય એટલે તરત જ ડામરનું કામ ચાલુ થશે. બાકી તો કોઈ કામ અત્યારે કંઈ દેખાતા નથી. બહુ સારું કામ કરેલું છે. બોલી તમને પૂછવા માગું છું, જે રીતે આપણે બધા વાત કરી કે બીજી કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ વચનો આપતી હોય વાયદાઓ કરતી હોય એ એમનું કામ છે ચૂંટણી સમય આવતા હોય, પણ આજે આમ આદમી પાર્ટી જે રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, માનો છો કે આ વખતે ભાજપને ક્યાંક ને ક્યાંક ટક્કર આપે? કારણ કે ભાજપના સામે કામ પણ બોલે છે. લોકોનું કેવું છે, શું માનો છો? આમ આદમી પાર્ટીના માણસો 200 રૂપિયા રોજ લઈને આપે છે. હમણાં કેજરીવાલની સભા હતી, અહીંયા બૈરાઓ હતા એટલે ખુદને નહોતી ખબર કે કેજરીવાલ ક્યાંના મુખ્યમંત્રી છે, કેજરીવાલનો હોદ્દો શું છે. આમ આદમી પાર્ટી જે માણસોને 200 રૂપિયા આપીને માણસ ભેગું કરે છે અને નરેન્દ્ર મોદીમાં સ્વયંભૂ માણસો નીકળે છે અને પોતાની નરેન્દ્ર મોદી ઉપર ભરોસો છે એ માટે સ્વયંભૂ માણસો આવે છે. આપ શું કહેશો વડીલ, મતદાન ક્યાં મુદ્દે થવું જોઈએ અને કરવામાં આવવું જોઈએ? અમારા મોરડી વિસ્તારના વોર્ડ નંબર 12ના અને રાજકોટ 71ના વિધાનસભાના ઉમેદવાર બધું ભાનુબેન બાબરિયા એ જંગે મહુમતી જીતશે એ જ અમારો નિર્ણય છે. કાકા આપને હું પૂછવા માંગુ છું, આપ કયા મુદ્દાને લઈને મતદાન આ વખતે કરશો? કારણ કે કોઈ મુદ્દો તો હોય, કોઈક વિકાસવાદનો મુદ્દો હોય કે આપણા રોડ રસ્તા કે આપણા સ્થાનિક જે પ્રશ્નો હોય એનો મુદ્દો હોય, પણ આ વખતે તમારા મગજમાં કયો મુદ્દો ચાલે છે અને કયા મુદ્દાને લઈને આપ મતદાન કરશો? રાજકોટમાં 50% સૂચિત સોસાયટી છે. સરકાર કહે છે કે અમે આ રેગ્યુલર કરી દઈશું પણ હજી કાંઈ થયું નથી સૂચિતનું. તો આ મુદ્દો લઈને અમે મતદાન કરશું. જો સરકાર આવે ને આ સૂચિત સોસાયટી રેગ્યુલર કરી દીને તો બધા એના આભારી છે. માની લો કે અત્યારના સત્તામાં ભાજપ પક્ષ છે અને ભાજપના ઉમેદવાર તરીકે ભાનુબેન બાબરિયા ઉમેદવાર છે. માની લો કે જીતી જાય છે તો આપને આશા છે, આપને વિશ્વાસ છે કે આ તમારા જે પ્રશ્નો છે ભાનુબેન હલ કરી આપશે? અમે રજૂઆત કરશું, પછી હવે થાય ન થાય એના હાથની વાત છે. આવશે ભાનુબેન તો એને રજૂઆત કરશું, ભાઈ આ તમારા પ્રશ્ન કરવાના. આમાં મોવડીમાં ઘણી સૂચિ સોસાયટી અને કે કરશું પણ એ થયું નથી. કાકા આપને હું પૂછવા માગું છું કે આની પહેલાં લાખાભાઈ સાગઠિયા જે તેના સિટિંગ ધારાસભ્ય જે છે તેમને પણ ઘણા કામ કર્યા, એ પહેલાં 2 વખત ભાનુબેન બાબરિયા પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, આ વખતે ફરી તે ઉમેદવાર છે, શું માનો છો શું પરિસ્થિતિ એમના તરફની રહેશે અને કે અને આપ જે મતદાન કરશો, મારો એ પણ પ્રશ્ન સાથોસાથ એ છે, તો કયા મુદ્દાને જોઈને આપ મત આપશો? લાખાભાઈ સાગઠિયા એક નોબલ માણસ હતા અને પેટીએ જે ટિકિટ આપી હતી એ વ્યાજબી હતી. તો સામે ભાનુબેન બાબરિયા પણ એક એજ્યુકેટેડ અને વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલો અને લોકોની નાળ પારખે છે, એટલે એને એ લોકો સાથે ક્યાં રહેવું આ પ્રશ્ન જે છે સૂચિત સોસાયટીનો એના મનમાં છે, સરકારના મનમાં છે અને નરેન્દ્ર મોદીના મનમાં છે. આ પ્રશ્ન એક રાજકોટ પૂરતો મર્યાદિત નથી, ગુજરાત લેવલનો પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ને રજૂઆત કરશે એની મને 100% ખાતરી છે. અંતમાં મારા 3 યુવાઓને મારે પ્રશ્ન પૂછવા છે. મારો અંતિમ પ્રશ્ન એ કે 1 તારીખે અપીલ મતદાન માટેની શું અપીલ યુવાઓને કરશો? અત્યારે યુવાઓને અમે અપીલ કરી છીએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ બધાએ મતદાન કરે અને અત્યારે અમારે વિધાનસભા 71માં જે ભાનુબેન બાબરિયા ઊભા રહ્યા છે એ એક શિક્ષિત છે, અહીં અનુભવ ધરાવે છે અને એ અમે એવું વિચારીએ છીએ જંગી બહુમતીથી જીતે. આપનું શું માનવું છે? મારું તો એવું કહેવાનું થાય છે સર કે અત્યારે મને એટલું જાદુ મતદાન થાય અને યુવા એકદમ ભાજપમાં મત નાખે, આજ મારું કહેવાનું છે. મારો અંતિમ પ્રશ્ન મારે એ જ આપને પૂછવો છે, શું કહેશો
યુવાનોને શું અપીલ કરશો, પ્રથમ મતદારોને શું અપીલ કરશો? કાકાએ જે વાત કરી કે જે નોકરીના પેપર ફૂટે, અમારી જ્ઞાતિના આજકાલ જે કોન્સ્ટેબલની ભરતી હતી એમાં 180 યુવાનો આવ્યા હતા. અને પ્લસ બીજી વાત એ છે કે જે અમારી શ્રીનાથજી સોસાયટી હતી તે સૂચિત હતી, જે લાખાભાઈ સાગઠિયા ધારાસભ્ય હતા ત્યારે તેને રેગ્યુલાઇઝ કરવામાં આવી છે. એ માટે અમે મતદારોને કહીએ છીએ કે જંગુ મતુ બહુમતીથી અને જીતાડો. કોને જીતાડો? ભાનુબેન, ભાનુબેન બાબરિયાને. તો મિત્રો, આ હતા કહી શકાય કે વોર્ડ નંબર 12 એટલે કે વિધાનસભા 71ના વડીલ વર્ગ અને યુવા વર્ગ બંનેનો સમન્વય સારો થયો અને તેઓનું જે માનવું છે કે સરકાર ખૂબ સારા કામ કરે છે પરંતુ જે ત્રુટીઓ રહી જાય છે તે સરકારમાં ન રહે. અને તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે જે ભાજપના ઉમેદવાર વિધાનસભા 71માં ભાનુબેન બાબરિયા છે તેઓને તે ચૂંટવા માગે છે, પરંતુ સામે ઘણી ખરા જે પ્રશ્નો, જે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે તેનું ત્વરિત નિવારણ તેમના દ્વારા કરવામાં આવે. જો આ ભાનુબેન બાબરિયા તરફથી અમારે રોડ, રસ્તા અને પાણીનું બધું કમ્પ્લીટ છે, કોઈ જાતની અમારે તકલીફ નથી. જો અમારા શ્રીનાથજી સોસાયટીમાં પહેલાં તો રોડ રસ્તા સરસ થયા છે, પાણીની તકલીફ હતી એ દૂર થઈ છે. હું તો એમ કહું છું કે જેડી ડાંગરભાઈ તરફથી, પ્રદીપ ડવ તરફથી અમારા બધાય કામ સરસ થયા છે. હવે અમે એવી આશા રાખી છીએ કે ભાનુબેન બાબરિયા તરફથી અમારે જે તકલીફ હોય એ અમને અમને માફ કરે, બધી અમારે સરસ કામ કરે એમ. ભાનુબેન બાબરિયા તરફથી અમારા કામ અસલ થયા છે અને પ્રદીપભાઈ કરે છે અને કસ્તા આવશે. શું હવે હવે શું અપેક્ષા છે? કેમ કે આપ મહિલા છો, કારણ ઘરની શરૂઆત રસોડાથી થાય, આપ લોકોથી થતી હોય, શું અપેક્ષા છે? હવે તમારી કઈ માંગણીઓ છે કે જે આપ ભાનુબેન બાબરિયા જો ચૂંટાઈને ગાંધીનગર જાય તો તેમને આપ રજૂઆત કરશો ને હાલ ક્યાં કામો કરવાના બાકી રહ્યા છે? રોડ રસ્તા સરસ કરી દીધા છે અને હજી કરતાય રહેશે, મંજૂર છે. બેન, તમારું શું માનવું છે? મારું કહેવાનું એમ થાય છે કે ભાનુબેન બાબરિયાને હવે અમારાથી એમ કહી શકીએ છીએ કે રોડ રસ્તા સરસ થઈ ગયા છે, ઘરે ઘરે સરસ પાણી સરસ થઈ ગયું છે અને બ્લોકની સગવડ હવે અમને સરસ મજાની કરી દે, બીજું કાંઈ અમારે નથી, આશા અમને એટલી છે. હવે બેન, મારે છેલ્લો પ્રશ્ન મારે આપને પૂછવો છે. અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીનું તો તમે નામ સાંભળ્યું જ હશે, એ જે વચનો આપે છે કે ભાઈ 300 યુનિટ મફત કરી દેશે, ગેસના બાટલાના ભાવ ઓછા કરી દેશે, કોંગ્રેસ કે જે 500 રૂપિયાનો ગેસનો બાટલો કરી દેશે, આ બધી વાતને આપ કઈ રીતે જુઓ છો? આપ તો ગૃહિણી છો. જો હું તો એમાં માનવાવાળી છું કે આ બધું સાચું છે પણ હજી કોઈએ કરીને બતાવ્યું નથી. હવે અમે એવી આશા રાખી છે કે ભાનુબેન બાબરી આવવાથી અમારું જો હવે આ કામ સરસ થઈ જાય એટલે મજાનું અમે એટલી જ આશા રાખી છીએ.